અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ધૂળની ઉડતી ડમરીઓથી કંટાળીને મહિલા દ્વારા જાતે જ રોડની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વાયરલ થયેલ વિડીયો બાદ વહીવટી તંત્ર દ્વારા રોડ ઉપર રહેલ ધૂળની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકો પણ માંગ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અંધરાધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે વરસાદના આગમનની સાથે જ રોડ રસ્તા ઉપર ખાડા પડતા જ રોડ રસ્તાઓની દયનીય હાલત બની હતી. રોડ રસ્તા ઉપર પડેલ ખાડાઓને પગલે વારંવાર અકસ્માતના બનાવો બન્યા હતા, જેને લઈને લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. રોડ રસ્તા પર પડેલ ખાડાઓને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, તેમજ વાહનોને પણ નુકસાન થતું હોવાને લઈને વાહન ચાલકો દ્વારા પણ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેને પગલે આખરે વિવિધ વિભાગો દ્વારા રોડ રસ્તા બુરવા માટે ગ્રીટ તેમજ કપચીનો ઉપયોગ કરીને રોડ રસ્તાને બુરવામાં આવી રહ્યા હતા. તેમજ રોડ ઉપર પડેલ ખાડાઓને પગલે ઠેર ઠેર ખાડાઓ બુરવામાં આવ્યા હતા. ત્યારે રોડ ઉપર ખાડાઓ બાદ ધૂળની ડમરી ઓડવાની સમસ્યાઓએ જોર પકડ્યું છે. ધૂળની ઉડતી ડમરીઓને પગલે વાહન ચાલકોને ફરજિયાત ચશ્મા અથવા તો હેલ્મેટ પહેરવાની ફરજ પડે છે. ઉડતી ધૂળની ડમરીઓને પગલે વાહન ચાલકોને કેટલીક વાર અકસ્માતનો ભોગ બનવું પડતું હોય છે. ત્યારે ઉડતી ધૂળની ડમરીઓને પગલે લોકો હવે ભારે વિરોધ કરી રહ્યા છે. ત્યારે હાલમાં અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક એક મહિલા દ્વારા રોડ ઉપર રહેલ ધૂળ જાતે સાફ કરવામાં આવી રહ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. જો કે આ વિડીયો વાલિયા ચોકડીનો હોવાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત મળતી માહિતી અનુસાર વાલિયા ચોકડીના બ્રિજ નીચે આ મહિલા દ્વારા રોડ ઉપરની ધૂળ સાફ કરવામાં આવી રહી છે. રોડ ઉપર રહેલું ઉડતી ધૂળને પગલે સ્થાનિક લોકો સહિત વાહન ચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ વચ્ચે આ વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેર તેમજ જેડીસી વિસ્તારમાં પણ નગરપાલિકા અને નોટિફાઈડ એરિયા દ્વારા રોડ ઉપર રહેલ ધૂળ સાફ કરવામાં ના આવતા ધૂળની ડમરીઓ ઉડતી હોવાના દ્રશ્યો પણ જોવા મળે છે, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે હવે તો આ વિડીયો વાયરલ થતા હવે વહીવટી તંત્ર સતર્ક થાય, જાગે અને રોડ ઉપર રહેલ ધૂળો સાફ કરાવે તે જરૂરી બન્યું છે. ગતરોજની જો વાત કરવામાં આવે તો ગતરોજ કોમન એફ્લુઅન્ટ પ્લાન્ટના ટ્રીટમેન્ટ માટે જ્યારે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી અંકલેશ્વરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે જે રસ્તા પરથી તેઓ પસાર થવાના હતા તે રસ્તાઓ ચમકાવી નાખવામાં આવ્યા હતા. રોડ ઉપરના ખાડાઓ બુરી નાખવામાં આવ્યા હતા, તેમજ રોડ રસ્તા ઉપર રહેલ ધૂળોને પણ સાફ કરી નાખવામાં આવી હતી, જેને લઈને તે રસ્તાઓ ચમકી ઉઠ્યા છે. પરંતુ હજુ પણ કેટલાક રસ્તાઓ એવા છે કે જ્યાં ધૂળની ડમરીઓ ઉડે છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભારે વાહનો જ્યારે રોડ ઉપરથી પસાર થતા હોય છે ત્યારે વાહન ચાલકોને ધૂળની ડમરીઓ લાગતી હોય છે. ત્યારે જે રસ્તા ઉપર ધૂળ છે તેને પણ વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ.